ઉત્તરાયણના તહેવારને લઈ ભુજના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. આ વખતે સારા વેપારની આશા દર્શાવી હતી. પરેશભાઈ, માહોલની આપણે જો વાત કરીએ, ગઈ વખતની તુલનાએ આ વખતે થોડોક ભાવ વધારો પણ છે. 15-20% ભાવ વધારો છે. કેમ કે એકદમ ભેજવાળા વાતાવરણના કારણે પતંગની કમાન છે ને, લીલી આવે છે ને, એ કમાન કલકત્તાથી આવતી છે, એના કારણે થોડોક માલની શોર્ટેજ છે, એના કારણે ભાવ વધારો પણ છે. બીજી આપણે જો વાત કરતા હોઈએ તો નવી આઇટમોની જો વાત કરીએ આપણે, તો એની અંદર ચીલ, હેવી કાટ, ઝાલરવાળા પતંગ, એની ડિમાન્ડ સારી હોય છે. ગામડાની અંદર પ્લાસ્ટિકના પતંગની ડિમાન્ડ હોય છે અને શહેરની અંદર કાગળના પતંગ ચાલતા હોય છે, અને ગ્રાહકી પણ સારી છે અને હજી પણ નીકળે એવી આશા છે. ભાવ વધારની જો વાત કરીએ તો ફિરકીઓની દોરાની અંદર બરેલીની જે દોરા હોતા હોય, જેની અંદર લાલ કિલા, ગ્લાઇન્ડર, એ વસ્તુ એવી હોય છે કે એની અંદર કોઈ પણ જાતની ચીટિંગ નથી હોતી. અને બીજો આપણે જો ભાવ વધારાની જો વાત કરતા હોઈએ, તો આ ફેરે ફિરકીઓની અંદર પણ 15-20% ભાવ વધારો છે, પતંગની અંદર પણ 15-20% ભાવ વધારો છે. નવીની જો આપણે વાત કરીએ તો છોકરાઓની અંદર ફિલ્મી પતંગ, કાર્ટૂન પતંગ વધારે ચાલતા હોય, તેની અંદર પણ છોટા ભીમ, બેનટેનના પતંગ વધારે ચાલતા હોય છે, પુપેડા છે, પછી બાંબુવર ફિરકી આવે છે, ગ્લાઇન્ડર, તેજ કમાન, બધે ચાલતી હોય છે છોકરાઓની અંદર. આપણે કસ્ટમરની જો વાત કરતા હોઈએ તો આપણે કચ્છની એક એવી પરંપરા છે કે છેલ્લે જ ગ્રાહકી નીકળતી હોય ને છેલ્લે જ એ વસ્તુ ચાલતી હોય છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.